રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 100 જેટલા કર્મચારીઓને 2 મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા તેઓ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે। રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ડીજી નાખરાણી અને એમજે સોલંકી નામની આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા મેન પાવર પૂરું પાડવામાં કામ કરવામાં આવે છે। એજન્સી હેઠળ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર, નર્સિંગ સ્ટાફ તેમજ હાઉસકીપિંગ સ્ટાફને એજન્સી દ્વારા છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। આ બાબતને લઈને આઉટસોર્સિંગ કર્મચારીમાં ભારે રોષ ફેલાયો છે। હોસ્પિટલના વહીવટી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા તેઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। બે મહિના ઉપર થઈ ગયા, હવે ત્રીજો મહિનો ચાલે છે, એમાં પણ સેલરી અમારી આવી નથી અને અમે પૂછવા જઈએ છીએ કે ક્યારે થશે, તો કાલે 21 તારીખે 5 તારીખે બસ તારીખ જ કહે છે પણ સેલરી હજુ સુધી આવતી નથી અમારા કામ। જે 2 મહિના થઈ ગયા બધા રેન્ટ પર રહે છે, ભાડું આપીને રહે છે, ખાવાનું પીવાનું કેવી રીતે, સેલરી 8000 આપો છો તમે બરાબર, 2 મહિના ત્રીજો મહિનો ચાલે છે, અમે શું કરીએ, કોને કહીએ? હવે અમને કહે છે કે એકાઉન્ટની પ્રોબ્લેમ છે અને એવું કહે છે કે હવે તમારું ગવર્મેન્ટ કરશે બરાબર, ત્યાંથી કહે છે તમારો કોન્ટ્રાક્ટર કરશે, અમે કોને કહીએ, અમે કોને કહીએ? એવું કહે છે કે તમારો કોન્ટ્રાક્ટર એ તમારી સેલરી કરશે અને કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ગવર્મેન્ટ તમારી સેલરી કરશે, તો અમારે કોની જોડે જવાનું? લેખિતમાં આવેલું છે કે તમારું જે એક્સ્ટ્રા અકાઉન્ટ છે એ ખુલશે પછી જ આવશે, પણ એ તો 2 મહિનાથી ઉપર થઈ ગયા તો હજુ સુધી નહીં ખોલ્યું। એવું તો કયું એકાઉન્ટ છે 2 મહિના ઉપર સુધી ખુલે જ ના, જે તે પ્રોબ્લેમ હોય વોટએવર, 2 મહિનાથી ઉપર કયું એકાઉન્ટ છે કે ખુલે ના, હજુ સુધી પગાર નથી વધારવામાં આવ્યો અને પીએફ તો મારો કમ્પ્લેટ નાખવામાં આવતો નથી અને હમણાં જાન્યુઆરી 2020નો એક બી મહિનાનો પીએફ મારો આવેલો નથી। એપ્લિકેશન મેં 2 વખત લખીને આપી છે પણ હજુ સુધી એનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી।